પોરબંદર જિલ્લાના વિસાવાળા ગામના પ્રગતિશીલ ખેડૂત અર્જુનભાઈ કેશવાલાએ ધરતી પુત્રોનું ડિજિટલ સંગઠન બનાવી અને ફાર્મર ક્લબ નામની મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી છે. આ એપ્લિકેશન ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ આ ત્રણ ભાષામાં તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશન દ્વારા તમામ ખેડૂતોને ડિજિટલ રીતે સંગઠન કરીને સરકારી યોજનાની પણ માહિતી, વિવિધ પ્રકારના પાકોને લગતી ખેતી પદ્ધતિ, બિયારણ, ખાતર, પાક સંરક્ષણની વિવિધ પ્રકારની માહિતી ખેડૂતોને મોબાઈલ દ્વારા પહોંચાડવામાં આવે છે. સાથે સાથે જ ખેતી ઉપયોગી તેમજ ધંધાકીય તેમજ ખેડૂતો પોતાના પાક આપીને કોઈ પણ પ્રકારના ચાર્જ વગર વેચાણ કરવા મૂકી શકે તેમજ ઓનલાઈન ખેત મજૂરો પણ ઓનલાઈન મળી શકશે. વધુમાં એપ્લિકેશન તૈયાર કરનાર ખેડૂતે એવું પણ જણાવ્યું હતું કે કિસાન ડાયરીમાં ધરતી પુત્રો તેમની જાવક આવકનો હિસાબ પણ રાખી શકશે. એટલું જ નહીં પરંતુ ઈ માર્કેટમાં ખેડૂતો પોતાના ઉત્પાદનના વેચાણ માટેની માહિતી મૂકવાની સાથે સાથે પોતાના અનુભવો, કૃષિને લગતા સમાચારો વગેરે પણ શેર કરી શકશે. સરકારની ધરતી પુત્ર માટેની જુદી જુદી યોજનાઓ વિશેની માહિતી તેમાં સમાવી લેવામાં આવી છે અને ભવિષ્યમાં 36 જેટલી યોજનાઓ અમલમાં મુકાશે તેમજ મોટી સમસ્યા ખેડૂતોને હોય છે તે પણ હવે ઓનલાઈન મળશે. રિપોર્ટર ભોલભાઈ ખુટી સાથે રામ મોઢવાડિયા, પોરબંદર. મારું નામ અર્જુન મુડુ કેશવાલા, ગામ વિસાવડા, તાલુકો જિલ્લો પોરબંદર. ખેતી કામ કરતાં કરતાં ખેડૂતના જે પ્રોબ્લેમો આવતા હોય એના માટે અમારા ખેડૂત ગ્રુપે એક ફાર્મર ક્લબ નામની એપ્લિકેશન બનાવેલ છે. એ ખેડૂતોને ઘણી રીતે ઉપયોગી થશે. તો એમાં એક ખેડૂત ચર્ચામાં બધા પ્રશ્નો આવશે ખેડૂતોના, અને જે નવી નવી યોજનાઓ છે, નવી નવી ખેતની પદ્ધતિઓ છે, પાક છે, પછી નવા ભાવો છે, એની બધી આવરી લેવામાં આવેલ છે. અને એક ઈ માર્કેટનું પ્લેટફોર્મ મૂકવામાં આવેલ છે. એમાં ખેડૂતને લગતી બધી જણસો તથા ખેડૂતના પશુ આ તે સાધન સંજામ વગેરે પણ એમાં લે વેચ કરવામાં ખેડૂતો માટે વિના મૂલ્યે કાયમ માટે રાખવામાં આવેલ છે. પછી એનો પણ લાભ ખેડૂતો લેશે. અને ખેડૂતોને ખાસ કરીને જે પાક સમયે પોતાના ભાવ નીચે વ્યાજાતા હોય એટલે ખેડૂતો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને પોતાના ભાવે વેચવા માટે પણ દરેક પ્રકારના વેલ્યુ એડિશન કરી અને આ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે તો ભવિષ્યમાં ખેડૂતોને ઉપયોગી પણ થશે આ પ્લેટફોર્મ. પછી એ સિવાય આપણે કેટેગરીમાં અમે લોકો 36 નવી કેટેગરી ખેડૂત ઉપયોગી મૂકવાના છીએ. એમાં અત્યારે 3-4 કેટેગરી મૂકેલી છે. તો એ ખેડૂતો પોતાની ખેતીનો હિસાબ રાખી શકે એ માટે ખેડૂત ડાયરી નામનું એક નાનું સોફ્ટવેર પણ મૂકેલું છે. અને એ સિવાયમાં લોન માટેનો એક પ્લેટફોર્મ છે. એમાં ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ પોતાની લોનનો માહિતી પણ મૂકી શકશે. અને સરકારી યોજના નામનું એક પ્લેટફોર્મ છે અત્યારે હાલમાં. એમાં સરકારની જે નવી નવી યોજના હોય એની માહિતી પણ ખેડૂતોને પોતાના મોબાઈલમાં મેળવી શકશે. એ સિવાયમાં આ ખેડૂતોને કાયમી એક મજૂરોને તકલીફ રહેતી હોય તો મજૂરો પોતે કામ શોધી શકશે અને ખેડૂતો પોતાના કામ માટે મજૂરોની શોધ માટે પણ આ આપણી જે પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે. અને ભવિષ્યમાં અમે ખેડૂતલક્ષી બીજી ઘણી બધી સુવિધાઓ લાવવાના છીએ. તો ખેડૂતોને આ બાબતે ધ્યાન દે અને વ્યસ્ત રીતે પોતે વાપરે તો આ એપ્લિકેશન ખેડૂતોને ઉપયોગી થઈ શકે એમ છે.